ચિંતન ગોહિલ ભાવનગરથી યુકે સુધીની સફળ સફર ખેડી છે. ચિંતને ભારતનું નામ યુકેમાં યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચાડ્યું છે. ભાવનગરની આ યુવતીની શોર્ટ ફિલ્મ બેસ્ટ 12 ફિલ્મમાં સિલેક્ટ થઈ છે. ચિંતને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને હવે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી સ્પર્ધાઓમાં ભાગ લે છે. તેની સંઘેડિયા બજારમાં કાસ્ટમાંથી બનતા રમકડા ઉપરની ફિલ્મ હવે યુકેના ફેસ્ટિવલમાં બતાવાશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં મોટા ભાગની, કારણ કે 90 સેકન્ડમાં કંઈ પણ વિડીયોમાં બતાવવું ખૂબ અઘરું છે, એટલે ઘણી બધી ફિલ્મ એનિમેશનની હોય, બહુ ઓછી વિડીયો એક્ચ્યુઅલ વિડીયો ફિલ્મ્સ હોય, અને એમાં લગભગ 640 જેટલી ટોટલ એન્ટ્રીઝ હતી, લગભગ 45 અલગ અલગ દેશમાંથી, ને એમાંથી 12 ફિલ્મ સિલેક્ટ થઈ છે, એમાંથી એક મારી છે. યુકે ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે વિશ્વભરના 45 દેશમાંથી 640 જેટલી એન્ટ્રી આવી હતી, જેમાંથી માત્ર 12 ફિલ્મોને પસંદ કરાઈ અને તેમાં ચિંતનની ફિલ્મનો પણ સમાવેશ થાય છે. આ 12 ફિલ્મોમાંથી સ્ટાર રેન્કિંગ પદ્ધતિથી દરેક કલાકારને એવોર્ડ અપાશે. ભારતમાં બહુ બધું એવી વસ્તુઓ છે કે જે લોકો હાથથી બનાવતા હોય છે અને એ ધીરે ધીરે નષ્ટ થતું જાય છે, એટલે આપણે બધું અત્યારે મશીન મેડ પસંદ કરીએ છીએ. કેટલી બધી વસ્તુઓ જે પહેલાં હાથથી બનતી હતી એ નથી બનતી, એટલે કલા કારીગરી તો દરેક વસ્તુમાં છે. પછી તમે હાથથી રોટલી બનાવો કે તમે લાકડાનું કંઈક વસ્તુ બનાવો, એટલે એ બધી વસ્તુઓ અત્યારે હું, એક મારો મોટો પ્રોજેક્ટ છે કે જેમાં આ બધી વસ્તુઓ જે બની રહી છે એને હું રેકોર્ડ કરવા માંગુ છું. પોતાની શોર્ટ ફિલ્મને લઈને ચિંતન ઘણી ખુશ છે. તે કહે છે કે હાથ બનાવટની વસ્તુઓ લુપ્ત થતી જાય છે, તેને જ કેમેરામાં કંડારવાનો તેનો પ્રયાસ છે. તેનું આ કાર્ય સરાહનીય છે. નીતિન સોની, VTV, ભાવનગર.